नमस्कार, कमोडिटी लाइव में आपनो स्वागत छे। कमोडिटी बजार नी गतिविधि नी चर्चा करवा हूँ हाजर छु आरती मेहता। सौप्रथम नजर करी लईए मुख्य समाचारों पर। क्रूड नी किंमतो 10 महीना नी ऊंची सपाटीए, ब्रेंट $94 प्रति बेरल थी ऊपर। चीन तरफ थी सप्लाई कटना कारणे किंमतों ने मळी रह्यो छे सपोर्ट। तो बेज मेटल्स की चमक पड़ी फीकी, चाइना नु मासिक उत्पादन रेकॉर्ड ऊंचाई पर पहुंचता एल्युमिनियम की कीमतों ने असर। तो आ तरफ चीन तरफ थी नबड़ी मांग ना कारणे जिंक की कीमतों में पण घटाड़ो। तो सोना चांदी में रिकवरी साथ कारोबार, कॉमेक्स पर सोनू $1,929 स्तर की नजीक पहुंचू। चांदी भाव पण $23 ने पार। हवे बजार की नजर आती काल थी शुरू थनार फेड की बैठक पर। અને એગ્રી કમોડિટીમાં મિશ્ર કારોબાર, ગુવાર પેકમાં ભારે દબાણ, તો મસાલા પેકમાં મિશ્ર સંકેતો, મસાલાની નિકાસ બમણી થવાના અનુમાન। અને શરૂઆત કરીએ કરન્સી માર્કેટની અપડેટ સાથે। તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 10 પૈસા જેટલો મજબૂત થઈને 83.19 પ્રતિ ડોલરની સામે 83.09 પ્રતિ ડોલર પર આપણને ખુલતો દેખાયો। જો કે ત્યારબાદ રૂપિયામાં દબાણ જે છે તે આપણને થોડું ઘણું વોલેટિલિટી સાથેનો કારોબાર જોવા મળ્યો છે। ડોલર રૂપિયાની વાત કરી લઈએ તો 83.14 ના સ્તરની આસપાસ આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે, ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ। અને ડોલર ઇન્ડેક્સ જે છે તે હજી પણ 105 સ્તરની આસપાસ આપણને કારોબાર કરતો દેખાઈ રહ્યો છે, તો તેના પર પણ ખાસ ફોકસ રહેશે। આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા। રવિજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું। અને સૌ પ્રથમ તો આજે ગણેશ ચતુર્થીની આપને ઘણી બધી શુભેચ્છાઓ। કઈ રીતે તમે કરન્સી માર્કેટને જોઈ રહ્યા છો? કારણ કે અહીંયા ડોલર ઇન્ડેક્સ જે છે તે હજી પણ 6 સપ્તાહના ઉપલા સ્તરની પાસે કારોબાર કરતો દેખાઈ રહ્યો છે। રૂપિયો જે છે તે થોડો ઘણો પોઝિટિવ થયો છે, મેઇનલી FIIs ના જે રીતે ઇન્ફ્લો આવતા દેખાયા છે માર્કેટમાં, તેને કારણે થોડો ઘણો સપોર્ટ મળતો દેખાયો છે। પણ ઓવરઓલ તમે કઈ રીતે USD INR ની ચાલને જોઈ રહ્યા છો, અને રૂપિયામાં જે દબાણ છે તે કેટલું આપણને આગળ વધતું દેખાઈ શકે? સર, તમારે અનમ્યુટ કરવું પડશે। આવે છે અવાજ? જી સર। તમને, દર્શકોને અને સાથે CNBC ની પૂરી ટીમને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ। એન્ડ પર્ટિક્યુલર વાત કરે રૂપીની, તો રૂપીમાં જે અત્યારે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, એ મોમેન્ટમમાં મારા મત મુજબ થોડું બહુ નર્વસનેસ છે, નેગેટિવિટી હજી ઓછી છે, નર્વસનેસ વધારે છે। કારણ કે આ સપ્તાહમાં મીન્સ કે 4 મોટી સેન્ટ્રલ બેન્કોની ઇવેન્ટ છે। ફેડરલ રિઝર્વ બુધવારે છે, ગુરુવારે બેંક ઓફ ઇંગ્લેન્ડ, શુક્રવારે પીપલ્સ બેંક ઓફ ચાઇના એઝ વેલ એઝ બેંક ઓફ જાપાન। તો 4 મોટી સેન્ટ્રલ બેન્કોની ઇવેન્ટ છે, એના હિસાબે આ સપ્તાહ થોડું વોલટાઇલ રહેશે। હાલાકી જે રીતે અત્યારે એક્સપેક્ટેશન્સ અને ટ્રેઝરી યીલ્ડ છે, હાલાકી સવારે ટ્રેઝરી યીલ્ડ ખાસે ઉપર US ની હતી, પરંતુ એક થોડું બિડ આસ્ક નો ગેમ હતો। મને એવું લાગી રહ્યું છે કે જે રીતે એ વખતે બિડ અને આસ્ક કોટ વચ્ચે ડિફરન્સ હતા, શાયદ કોઈ એવું મોટું ટ્રેડ પડ્યું હશે કે પ્રી ઓપનમાં પણ મંડે મોર્નિંગ US ના ટ્રેઝરી માર્કેટમાં બહુ ઓછી વોલ્યુમથી મોમેન્ટ હોય છે, તો કદાચ એ સવારે મોમેન્ટ પડી ચૂકી છે। હાલાકી ઓવરઓલ એવું લાગી રહ્યું છે કે જે રીતે મુવમેન્ટ છે, થોડું રૂપીને ડેપ્રિસિએશન સાઈડ થોડું જોવું જોઈએ। જો ફેડ એગ્રેસિવ થશે કે કમેન્ટ આપશે કે રેટ આપશે, પરંતુ એના પછી થોડી કોન્સિક્વન્સીસ નેગેટિવ રહી શકે છે। હાલાકી એને જ માર્કેટ અત્યારે ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે। આ લેવલ સ્પેસિફિક મારા મત મુજબ નીચે 83 નો સપોર્ટ બની ચૂક્યો છે, ઉપર 83.40 83.45 સુધીના લેવલ જોવા મળી શકે છે। આ સ્ટ્રેટેજી કરવી હોય તો જે USD INR નો ફ્યુચર છે, કરંટ મંથનો ઓક્ટોબરનો, ત્યાં બાય કરીને ચાલો। સપ્ટેમ્બર મંથ 83.10 આસપાસ સ્ટોપ લોસ નીચે રાખી શકાય 82.90, અને ઉપરની બાજુ 83.40 સુધીના ટાર્ગેટ તમને USD INR પેરમાં 2-3 ટ્રેડિંગ સેશનમાં જોવા મળી શકે છે। ઓકે, તો USD INR પેર જે છે તે ખરીદારી કરીને ચાલવાની સલાહબંધી દેખાઈ રહી છે। સપ્ટેમ્બરનો જે ફ્યુચર છે ત્યાં તમે ખરીદારી કરીને ચાલો, સ્ટોપ લોસ 82.90 રાખવાનો રહેશે, અને ટાર્ગેટ તમને લગભગ 83.40 સુધીના બનતા દેખાઈ શકે છે, તો બાય કરીને ચાલવાની સલાહબંધી દેખાઈ રહી છે 83.10 સ્તરની આસપાસ। આ સાથે જ રવિ, બીજું એક ફેક્ટર અહીંયા એ પણ છે કે જે રીતે યુરોપિયન યુનિયનના વ્યાજદર આવવાના બાકી છે, તો તે પહેલાં ત્યાંની સરકાર જે છે તે વ્યાજદરમાં ઓછો વધારો કરે તેવા અનુમાન બનતા દેખાઈ રહ્યા છે, અને તેને કારણે ડોલર સામે યુરો જે છે તે આપણને વધતો દેખાઈ રહ્યો છે। એટલે થોડા એટલે કહી શકાય કે અન્ય કરન્સીમાં ધીમે ધીમે રિકવરી આવતી દેખાઈ રહી છે ડોલર સામે,
તો ડોલરની જે મજબૂતી છે તે શું હવે થોડી ઘણી ઓછી થતી દેખાઈ શકે? કારણ કે આપણે એક મહિનો આખો કહી શકાય કે અન્ય કરન્સી જે ગ્લોબલ કરન્સી છે તેની સામે ડોલર ઇન્ડેક્સ વધુ મજબૂત થયો છે, સાથે જ આપણા ભારતના ટ્રેડ ડેફિસિટની વાત કરીએ તો તેને કારણે જે ક્રૂડની કિંમતો વધી છે તેને કારણે પણ તેના પર અસર થઈ છે, અને તેને કારણે પરિણામે રૂપિયો જે છે તે નબળો પડતો આપણને દેખાઈ રહ્યો છે. તો ઓવરઓલ ડોલર જે છે તે આપણને થોડો ઘણો નબળો પડતો દેખાઈ રહ્યો છે અન્ય કરન્સી સામે? જરૂરથી પોલિસી ઉપર હવે મેજર નિર્ધારિત રહેશે. કાલે વિનાયક ચતુર્થી હિસાબે ફોરેક્સ માર્કેટ ક્લોઝ રહેશે, તો હવે જે ઓપનિંગ થશે બુધવારે થશે. બુધવારે ઇવેન્ટના હિસાબે થોડું ટેપિડ મોમેન્ટમ રહેશે, પરંતુ ગુરુવારે ગેપ અપ ગેપ ડાઉનથી જ અમારે થોડું વધારે આપણે ફેસ કરવું પડશે. મારા હિસાબે હવે જે મેજર માર્કેટનું ફોકસ છે એ કરન્સી માર્કેટનું ફેડની પોલિસી ઉપર હશે. હાલાકી જે રીતે યુરોપ ECB આમ જનરલ જોઈએ તો માર્કેટ એવું વિચારી રહ્યું છે કે કદાચ ECB આવતી વખતે રેટ હાઈક નહીં કરે. આ વખતે રેટ હાઈક ની આ વખતે પણ એક્સપેક્ટેશન્સ ના હતી અને એમને રેટ હાઈક કરી દીધો, તો હજી આપણે એને મન્સ કે કન્ફર્મ ના માની શકાય. એ વખતેનું ઇન્ફ્લેશન સિનારિયો જોઈ કદાચ એ લોકો રેટની પરિસ્થિતિમાં પરિવર્તન કરે. પણ મેજર ફોકસ આ વીકે મારા મત મુજબ બેંક ઓફ જાપાન પર રહેશે. બેંક ઓફ જાપાન શું કમેન્ટ્સ આપે છે એના ઉપર વધારે માર્કેટ ફોકસ રાખી શકે, કારણ કે જે બેંક ઓફ જાપાન છે ત્યાંથી ઇનકેસ અત્યારે જે એની યીલ્ડ નેગેટિવ છે એને જો પોઝિટિવ કરવાની ટ્રાય કરશે કે પછી એઝ -0.1% નો રેટ કોઈ ચેન્જ નહીં થાય, પણ એની કમેન્ટ જો અગ્રેસિવ રહેશે તો મારા હિસાબે ડોલર ઇન્ડેક્સમાં જાપાનીઝ યેન જો સ્ટ્રોંગ થાય એનું પ્રેશર આવી શકે. અધરવાઇઝ મને એવું લાગી રહ્યું છે કે આ મોમેન્ટમ પ્રમાણે ડોલર ઇન્ડેક્સ 105 લેવલ છે જાળવી રાખશે. ઓકે, તો ડોલર ઇન્ડેક્સ જે છે તે 105 સ્તરે યથાવત રહે ત્યાં સંકેતો બનતા દેખાઈ રહ્યા છે. પણ જાપાનના બજાર જે છે તેના પર ખાસ ફોકસ રહેશે. જેપની સિયન જો વધે છે તો ત્યારબાદ ડોલરમાં થોડું ઘણું દબાણ આપણને આવી શકે છે. પણ અત્યારે તમે USD/INR પેર જે છે તે ખરીદારી કરીને ચાલી શકો છો. 83.40 ટાર્ગેટ તમને બનતો દેખાઈ શકે છે. આગળ વધી અને ક્રૂડની ચાલ પર નજર કરી લઈએ તો EIA દ્વારા ઓક્ટોબર અને ડિસેમ્બરમાં સપ્લાય અછત વર્તાય તેવા અનુમાન કરવામાં આવ્યા છે, જેનું મુખ્ય કારણ સાઉદી અને રશિયા તરફથી ડિસેમ્બર અંત સુધીમાં ઉત્પાદન કાપ યથાવત રાખવાનો નિર્ણય છે. બજારમાં સપ્લાય ચિંતાના કારણે ક્રૂડની કિંમતોમાં ઉછાળો યથાવત રહેતો દેખાયો, જ્યાં બ્રેન્ટમાં $94 ઉપર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. NYMEX ક્રૂડમાં જુઓ $91 ઉપર કારોબાર, અને સ્થાનિક બજારમાં પણ આપણને ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ થતું દેખાઈ રહ્યું છે. રવિજી, ક્રૂડને કઈ રીતે જોવું જોઈએ? કારણ કે અહીંયા પણ જે રીતે મોમેન્ટમ તેજી તરફનું બનતું દેખાયું છે, ઘણી ઝડપી તેજી આપણને સપ્તાહ દરમિયાન બનતી દેખાઈ રહી છે, અને ભાવ વધીને હવે $100 ઉપર પણ પહોંચે તેવા અનુમાન બનતા દેખાઈ રહ્યા છે. ક્લિયરલી માર્કેટમાં જે રીતે સપ્લાય કન્સર્ન વધતું દેખાઈ રહ્યું છે, ગ્લોબલ માંગ જે છે તે વધવાની આશંકા બનતી દેખાઈ રહી છે. પણ રશિયા અને સાઉદી અરબ તરફથી જે ફેક્ટર બનતું દેખાયું છે કે ડિસેમ્બર અંત સુધી તેઓ કાપ કરશે ઉત્પાદન કાપ, તો તેને કઈ રીતે જોઈ રહ્યા છો? ગ્લોબલ ડેફિસિટ અહીંયા વધતી જોવા મળી શકે તેની એક અસર આપણને કિંમતો પર બનતી દેખાઈ રહી છે અત્યારે. જરૂરથી ક્રૂડ એક ટ્રેન્ડિંગ કોમોડિટી છે, જ્યાં સુધી એમાં રિવર્સલ સિગ્નિફિકન્ટ નહીં આવે કે કોઈ મેજર ન્યૂઝ નહીં આવે ત્યાં સુધી કોઈ મોટી મંદીની આશા ના રાખવી જોઈએ. આપણે લગાતાર એને ઘણા નીચેના લેવલથી આપણે એને દર વીકમાં બાઇંગની સલાહ આપી છે. હાલાકી થોડું કોશિયસનેસ એટલે છે કે પ્રાઇઝિસમાં સારું એપ્રિશિએશન આવી ગયું છે, બધા રેઝિસ્ટન્સ ઉપર પ્રાઇઝિસ બ્રેક કરી ચૂક્યા છે, અને હવે જે માર્કેટમાં લેવલ છે અને જે ફંડામેન્ટલ છે એ પ્રમાણે કદાચ જો આગળ જતા ચાઇના તરફથી જે એક્સપેક્ટેશન્સ છે એટલી પેસથી જો ચાઇનીઝ ઇકોનોમી રિકવર ના થાય તો એક ફરીથી પાછું એક પ્રોબ્લેમ માર્કેટે ફેસ કરી શકે કે માર્કેટ એના ઉપર વધારે ફોકસ કરી શકે કે આગળ જતા હાયર લેવલે કેટલી ડિમાન્ડ આવે છે. અત્યાર સુધી પ્રાઇઝિસ નીચે હતા, ચાઇના એક ઓપોર્ચ્યુનિસ્ટ બાયર રહ્યું છે, તો એના હિસાબે તમને ભાવમાં મૂવમેન્ટ છે. હવે એક લિમિટેડ તેજીનો ટ્રેડ કરવો જોઈએ, જેમાં ઓપ્શનનો યુઝ કરો. ઓપ્શનનો સ્પ્રેડથી તમે ત્યાં એને તેજી લઈ શકો છો, જેમાં 7500 કોલ ઓપ્શન છે 270 આસપાસ ખરીદી કરો, 7900 ઓપ્શન છે કોલ ઓપ્શન 120 વેચો. આ નવા ઓક્ટોબર કોન્ટ્રાક્ટની સલાહ છે. આમાં તમારો મેક્સિમમ લોસ છે 150 લિમિટેડ થઈ જશે અને મેક્સિમમ પ્રોફિટ 250 રહેશે. તો મારા હિસાબે આ સ્ટ્રેટેજી સારા રિસ્ક રિવોર્ડ પર છે, અને તારો લોસ પણ ત્યાં મીન્સ કે એક આઈડેન્ટિફાઈ થઈ જશે કે 150 ઉપર પોઈન્ટનો લોસ નહીં જાય. તો મારા હિસાબે ત્યાં બુલ કોલ સ્પ્રેડથી કામ કરવું જોઈએ. ઓકે, તો આમાં બુલ કોલ સ્પ્રેડ જે છે તેનાથી ત્યાંથી કામકાજ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. રવિજી, 7500 કોલ તમે કેટલામાં કયા ભાવે ખરીદવાની સલાહ આપી? 270 આસપાસ 7500 કોલ નવી એક્સપાયરીનો ત્યાં ખરીદીની સલાહ છે.
અને જે 7900 નો કોલ છે 120 આસપાસ છે ત્યાં વેચવાની સલાહ છે. ઓકે, તો આ જે ખરીદ વેચાણ જે છે તમે બુલ્સ કોલ સ્પ્રેડ તરીકે તમે ક્રૂડમાં કરાવર કરી શકો છો. 7500નો કોલ જે છે તે તમે ખરીદો 270માં, અને 7900નો કોલ જે છે તે તમે વેચો 120માં. અહીંયા તમારો લોસ જે છે તે લગભગ 150નો રહેશે, અને પ્રોફિટ જે તમને થશે તે લગભગ 250નો આસપાસનો પ્રોફિટ હશે. તો અહીંયા આ રીતે કામકાજ કરવાની સલાહ જે છે તે બનતી દેખાઈ રહી છે. ક્રૂડ માટે એક પોઝિટિવિટી આપણને થોડી ઘણી આગળ વધતી દેખાઈ શકે છે. આગળ વધી અને નેચરલ ગેસની વાત કરી લઈએ, તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં શરૂઆતી કારોબારમાં આપણે જોયું લગભગ 18% જેટલું દબાણ આપણને બનતું દેખાયું હતું, અને શરૂઆતી કારોબારમાં 219ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો હતો. અત્યારે વાત કરી લઈએ 220ના સ્તરની આસપાસ આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે, પણ ડાઉન સાઇડ જે છે તે હજી પણ યથાવત રહેતી દેખાઈ રહી છે. રવિજી, નેચરલ ગેસને કઈ રીતે જોવું જોઈએ? કારણ કે અહીંયા પણ મુમેન્ટમ જે છે તે ડાઉન સાઇડ તરફની જ બનતી દેખાઈ રહી છે. તેજી આપણે તેજીનો ટ્રેન્ડ કહી શકાય કે થોડા ઘણા દિવસોમાં આપણને આવતો દેખાઈ શકે? મારા હિસાબે ત્યાં શું થઈ રહ્યું છે કે 210 થી 240-242ની રેન્જમાં ફસાઈ ચુક્યું છે. કોઈ મેજર ઇન્વેન્ટરીઝમાં કે એનાથી કોઈ પોઝિટિવ ટ્રિગર નથી આવી રહ્યા, પણ મને એવું લાગી રહ્યું છે જે રીતે અન્ય એનર્જી સોર્સિસના પ્રાઇસ છે, બાયોફ્યુઅલ હોય, ક્રૂડ હોય, તમામ લેવલે સારા પ્રાઇસ એપ્રિશિએશન છે. તમે જો ઇમ્પોર્ટના આંકડાઓ પણ તો જો તો ચાઇના, યુરોપ, ઇન્ડિયા તમામનું ક્રૂડના ઇમ્પોર્ટ રિલેટેડ થોડી વોલેટિલિટી છે, પણ નેચરલ ગેસનું ઇમ્પોર્ટ તમામ નેશન્સ તરફથી વધુ છે. મારા હિસાબે ડિમાન્ડ ઇન્ટેક છે, થોડું સપ્લાય રિલેટેડ માર્કેટને કન્ફર્મેશન જોઈએ છે કે ઇન્વેન્ટરીઝ છે. અત્યારે હવેની સિઝનાલિટી ઓન થશે ઓક્ટોબરથી, એ સિઝનાલિટી ઓન થશે ત્યારબાદ એક પ્રાઇસ એપ્રિશિએશન સારું જોવા મળે, તો ત્યાં એક શોર્ટ ટર્મ કોલ લેવું જોઈએ. શોર્ટ ટર્મ ઓપ્શન્સથી કોલ લો. 250ની સ્ટ્રાઇકનો જે કોલ ઓપ્શન છે ઓક્ટોબર કોન્ટ્રાક્ટનો, એ 12 થી 13 વચ્ચે ચાલી રહ્યો છે, ત્યાં ખરીદી કરો. સ્ટોપ લોસ રાખશો ત્યાં, એ 4 રૂપિયાનો સ્ટોપ લોસ રહેશે. મારા મત મુજબ આ 250 સ્ટ્રાઇકનો જે કોલ ઓપ્શન ઓક્ટોબર એક્સપાયરી છે એ તમને આગળ જતા 40 સુધીના લેવલ જોવા મળી શકે. મીન્સ કે તમારો લોસ 8 પોઈન્ટનો છે, જ્યારે પ્રોફિટની જે શક્યતા છે એ એનાથી 3 ટાઈમ્સ છે. તો મારા હિસાબે 250ની સ્ટ્રાઇકનો ઓક્ટોબર એક્સપાયરીનો કોલ લઈ અને શોર્ટ ટર્મ માટે ત્યાં હોલ્ડ કરવું જોઈએ. ઓકે, તો અહીંયા પણ કોલમાં ખરીદદારી કરીને ચાલવાની સલાહબંધી દેખાઈ રહી છે. નેચરલ ગેસ માટે 250નો કોલ જે છે ઓક્ટોબર ની એક્સપાયરીનો, ત્યાં તમે ખરીદદારી કરીને ચાલો. સ્ટોપ લોસ 4 રૂપિયાનો રાખવાનો રહેશે, અને ટાર્ગેટ તમને 40 રૂપિયા સુધીના પણ બનતા દેખાઈ શકે છે. તો એક ખરીદદારી કરીને ચાલવાની સલાહ નેચરલ ગેસના 250ના કોલમાં બનતી દેખાઈ રહી છે, આના પર ફોકસ રાખવાનું રહેશે. આ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ સોના ચાંદીની ચાલ પર નજર કરીશું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે કમોડિટી લાઈવમાં, અને આગળ વધીએ અને સોનાની ચાલ પર નજર કરી લઈએ. તો સોનાની કિંમતોમાં કરેક્શન જોવા મળતું દેખાયું છે, જ્યાં કોમેક્સ પર ભાવ શરૂઆતી કારોબારમાં $1929 સ્તરની આસપાસ આપણને ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ જોવા મળ્યું હતું. અત્યારે જોઈએ 1929.62ના સ્તરની આસપાસ આપણને કોમેક્સ ગોલ્ડ પર કારોબાર થતો દેખાઈ રહ્યો છે, લગભગ 5% વધારેની તેજી સાથેનો કારોબાર. અને સ્થાનિક બજારમાં પણ આપણે 59,141ના સ્તરની આસપાસ અહીંયા પણ ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ થતો દેખાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે બજારની નજર હવે આવતીકાલથી શરૂ થનાર ફેડની બેઠક પર બનેલી છે, ત્યાં કેવા વ્યાજદરને લઈને નિર્ણય આવે છે તેના પર ખાસ ફોકસ રહેશે. રવિજી, સોનાને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અહીંયા હવે ઇન્ફ્લેશન હેજ રૂપે આકર્ષણ જે છે તે વધતું દેખાઈ રહ્યું છે, અને તેને કારણે જે પોઝિટિવિટી જે છે તે આજના દિવસે આપણને સોનાની કિંમતો પર બનતી દેખાઈ રહી છે. હવે બજારની નજર ફેડના નિર્ણય પર છે, જે રીતે યુએસમાં મોંઘવારી વધી છે. ફેડ આમ તો સપ્ટેમ્બરમાં વ્યાજદર નહીં વધારે તેવા અનુમાન બનતા દેખાયા હતા, પણ જો અહીંયાથી વ્યાજદર વધારે છે તો વિપરીત અસર આપણને સોનાની કિંમતો પર બનતી દેખાઈ શકે? ઝડપથી જે રીતે ટ્રેન્ડ છે, મારા મત મુજબ હાયર લેવલે થોડું રેઝિસ્ટન્સ ફેસ થશે, કારણ કે આ મીટિંગ પહેલા આઈ થિંક કદાચ માર્કેટ બહુ લોંગ જવાનું ટાળશે, અને ઉપર 1942નું એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. ઘણા ટાઈમના પ્રયાસો પછી પણ આ રેઝિસ્ટન્સ બ્રેક નથી થઈ રહ્યું, તો મારા મત મુજબ ઉછાળે વેચવાલેની રણનીતિ ત્યાં રાખવી જોઈએ. આ ટ્રેઝરીમાં જે આજ મોમેન્ટમ છે, જો ઇવનિંગમાં મોમેન્ટમ કદાચ રિપીટ નહીં થાય, પણ જો બોન્ડ યીલ્ડ છતાં હાઈપર રહેશે, તો ઓલવેઝ શું હોય છે કે જ્યારે બોન્ડ યીલ્ડ હાઈપર હોય તો જે એક સેફ હેવન અપીલ છે સોનાની, ઇન્ફ્લેશન એજ તરીકે ડેફિનેટલી છે, પણ જે સેફ હેવન અપીલના હિસાબે જે શોર્ટ ટર્મ બોન્ડ હોલ્ડર્સનું બાઇંગ હોય છે, કદાચ મીન્સ શોર્ટ ટર્મ હોલ્ડર્સ હોય છે એ લોકો બોન્ડ્સ માર્કેટ તરફ વધારે ફોકસ કરતા હોય છે, રાધર ધેન એ લોકો ગોલ્ડ પર ફોકસ કરે. ચાઇના સતત બોન્ડ માર્કેટમાં ત્યાં ઇન્ટરવેન્શન કરી રહ્યું છે, અને યીલ્ડ ઉપર છે, તો મારા મત મુજબ એનું પણ એક પ્રેશર ત્યાં રહેશે. 59,200 આસપાસ ગોલ્ડમાં વેચીને વેપાર કરવો જોઈએ. સ્ટોપ લોસ ઉપર 59,420, ડાઉન સાઇડ 58,700 સુધીના લેવલનું અનુમાન કરી રહ્યું છું.
ઓકે, 58,480 સુધી જે છે કિંમતો આપણને બનતી દેખાઈ શકે છે. તો સેલોન રાઇઝ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે સોના માટે. ખાસ કરીને 59,200ના સ્તરની આસપાસ આવે તો ત્યાંથી તમે વેચો. સ્ટોપલોસ 59,420નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ તમને 58,480 સુધીના બનતા દેખાઈ શકે છે. તો સેલોન રાઇઝ કરવાની સલાહ સોના માટે બનતી દેખાઈ રહી છે. પણ રવિજી, બીજું એક વાત કરી લઈએ, સોવેરન ગોલ્ડ બોન્ડ જે છે તેનો જે 15 તારીખથી સેકન્ડ તબક્કો ચાલુ થયો હતો તેની આજે દર્શકોને જણાવી દઈએ કે તેની આજે છેલ્લી ડેટ છે ભરવાની. તો જો તમે સોવેરિયન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા ઈચ્છો તો તમારી પાસે આજનો દિવસ છે, તમે રોકાણ કરીને ચાલી શકો છો. પણ રવિજી, તમારી પાસેથી એ સમજવું હતું કે જે રીતે આપણે સ્થાનિક બજારમાં આપણે જોઈએ છે વોલેટાલિટી સાથેનો કારોબાર આપણને થતો દેખાયો હોય છે, તો તે સોનામાં જે આપણે રોકાણ કરવું હોય તો સોવેરિયન ગોલ્ડ બોન્ડ એક સારો ઓપ્શન કહી શકાય કે પછી આવી રીતે ટ્રેડિંગ કરવું એક વધારે ઇઝી રહે છે? લાંબા સમયનું જેને હોલ્ડિંગ છે, જે લોકો મોર ધેન 7-8 યર્સ હોલ્ડ કરવા માગે છે અને ગોલ્ડનું એક્ઝિટ જેમને ઇમ્પોર્ટન્ટ નથી, એ લોકો ત્યાં કરી શકે. કારણ કે SCB ઉપર લોક ઇન પીરિયડ છે, એ લોક ઇન પીરિયડ 8 વર્ષનો છે. જો એના પહેલાં તમારે નાણાંની જરૂરિયાત પડશે તો જે બેનિફિટ છે, ટેક્સ બેનિફિટ, એ તમને નહીં મળે. અને આઈ થિંક કે તમે જે 8.5% ઇન્ટરેસ્ટ છે એના ઉપર તો ઓલરેડી વ્યાજ લાગે છે. તો બેઝિક શું છે કે એ તમારો જો ટાઈમ હોરાઇઝન એનાથી ઓછો હોય તો મારા હિસાબે એ થોડું નેગેટિવ રહે. કારણ કે તમને એટલું જલ્દી એક્ઝિટ ના મળે, કારણ કે ત્યાં નીકળી શકાય છે એનું કોઈ બાન નથી. પણ હા, લિક્વિડિટી નથી હોતી અને લિક્વિડિટી બહુ ડ્રાય હોય છે. તો જે લોકો મીન્સ કે શોર્ટ ટર્મ માટે વિચારે છે, 6 મહિના 12 મહિના, એ લોકો માટે એક રાઇટ ઓપ્શન નથી. પરંતુ જે લોકો 8-10 વર્ષ માટે વિચારે છે એના માટે આ ઘણો બેટર ઓપ્શન છે. કારણ કે આમાં 8.5% એક તમને એડિશનલ ઇન્ટરેસ્ટ પણ મળતું રહેશે. તમે એની એક્સપાયરી પર મીન્સ કે 8 વર્ષ પછી નીકળો છો લોક ઇન પછી, તો તમને ટેક્સ બેનિફિટ્સ પણ છે. તો મારા હિસાબે ડેફિનેટલી એ લોકોએ ત્યાં જોવું જોઈએ અને ત્યાં સબસ્ક્રાઇબ કરવું જોઈએ. પરંતુ એકાદ વર્ષ માટે જોવું હોય તો આઈ થિંક કે ગોલ્ડ બોન્ડ બેસ્ટ ઓપ્શન છે જે આ માર્કેટમાં ટ્રેડ થઈ રહ્યા છે. નિપોન છે, ICICI પ્રુ છે, આ લોકોના ગોલ્ડ બોન્ડ્સ છે, ત્યાં પણ તમે ધ્યાન રાખી શકો. ઓકે, તો સોવરિયન ગોલ્ડ બોન્ડ એક રોકાણનો સારો વિકલ્પ જે છે તે તમને મળતો દેખાઈ રહ્યો છે. અને આ જો છેલ્લો દિવસ છે આજે સોવરિયન ગોલ્ડ બોન્ડ સ્કીમનો, જે 15 તારીખે રજૂ થઈ હતી, અને લોકોનો વિશ્વાસ પણ ગોલ્ડ બોન્ડ પર વધતો દેખાયો છે. કારણ કે નાણાકીય વર્ષ 2024ની પહેલી સિરીઝ જોઈએ તો તેમાં રેકોર્ડ જે રોકાણ છે તે આપણને થતું દેખાયું છે. તો સોવરિયન ગોલ્ડ બોન્ડ એક સારો વિકલ્પ આપણને બનતો દેખાયો છે. અહીંયા પણ ફોકસ રાખીને ચાલી શકો છો. આગળ વધી અને ચાંદીની વાત કરી લઈએ તો ચાંદીમાં પણ શરૂઆતી કારોબારમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળતી દેખાઈ હતી. વૈશ્વિક બજારની વાત કરીએ, $23ની ઉપર આપણને કારોબાર થતો દેખાયો છે અને સ્થાનિક બજારમાં લગભગ 72,558ના સ્તરની આસપાસ આપણને કારોબાર થતો દેખાયો છે. આના પર વાત કરીએ, પણ જે રીતે સંસદનું વિશેષ સત્ર ચાલુ થતું દેખાયું છે આજના દિવસે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરી રહ્યા છે, આવું જોઈએ. ઇતિહાસ કી મહત્વપૂર્ણ ઘડી કો સ્મરણ કરતે હુએ आगे बढ़ने का ये अवसर है. हम सब इस ऐतिहासिक भवन से विदा ले रहे हैं. आजादी के पहले ये सदन इंपीरियल लेजिस्लेटिव काउंसिल का स्थान हुआ करता था. आजादी के बाद ये संसद भवन के रूप में उसको पहचान मिली. ये सही है, इस इमारत के निर्माण करने का निर्णय विदेशी शासकों का था, लेकिन ये बात हम न कभी भूल सकते हैं और हम गर्व से कह सकते हैं कि इस भवन के निर्माण में પસીના મેરે દેશવાસીઓ કા લગા થા, પરિશ્રમ મેરે દેશવાસીઓ કા લગા થા ઓર પૈસે ભી મેરે દેશ કે લોગો કા. ઇસ 75 વર્ષ કી હમારી યાત્રા ને અનેક લોકતાંત્રિક પરંપરાઓ ઓર પ્રક્રિયાઓ કા उत्तम से उत्तम सृजन किया है.
और इस सदन में रहे हुए सबने उसमें सक्रियता से योगदान भी दिया है और साक्षी भाव से उसको देखा भी है। हम भले नए भवन में जाएंगे लेकिन पुराना भवन भी, ये भवन भी आने वाली पीढ़ियों को हमेशा हमेशा प्रेरणा देता रहेगा। ये भारत के लोकतंत्र की स्वर्णिम यात्रा का एक महत्वपूर्ण अध्याय जो सारी दुनिया को भारत की रगों में लोकतंत्र का सामर्थ्य कैसे है इसका परिचित कराने का काम इस इमारत से होता रहेगा। आदरणीय अध्यक्ष जी, अमृतकाल की प्रथम प्रभा का प्रकाश राष्ट्र में एक नया विश्वास, नया आत्मविश्वास, नया उमंग, नए सपने, नए संकल्प और राष्ट्र का नया सामर्थ्य उसे भर रहा है। चारों तरफ आज भारतवासियों की उपलब्धि की चर्चा हो रही है और गौरव के साथ हो रही है। ये हमारे 75 साल के संसदीय इतिहास का एक सामूहिक प्रयास का परिणाम है जिसके कारण विश्व में आज वो गूंज सुनाई दे रही है। आदरणीय अध्यक्ष जी, चंद्रयान 3 की सफलता न सिर्फ पूरा भारत, पूरा देश अभिभूत है और इसमें भारत के सामर्थ्य का एक नया रूप जो आधुनिकता से जुड़ा है, जो विज्ञान से जुड़ा है, जो टेक्नोलॉजी से जुड़ा है, जो हमारे वैज्ञानिकों के सामर्थ्य से जुड़ा है, जो 140 करोड़ देशवासियों के संकल्प की शक्ति से जुड़ा हुआ है, वो देश और दुनिया पर एक नया प्रभाव पैदा करने वाला है। ये सदन और इस सदन के माध्यम से मैं फिर एक बार देश के वैज्ञानिकों और उनके साथियों को कोटि कोटि बधाइयां देता हूं, उनका अभिनंदन करता हूं। आदरणीय अध्यक्ष जी, ये सदन ने भूतकाल में जब नेम की समिट हुई थी, सर्वसम्मति से प्रस्ताव पारित करके देश के इस प्रयास को सराहा। आज G20 की सफलता को भी आपने सर्वसम्मति से सराहा है, मैं मानता हूं देशवासियों का आपने गौरव बढ़ाया है, मैं आपका आभार व्यक्त करता हूं। G20 की सफलता 140 करोड़ देशवासियों की है, ये भारत की सफलता है, किसी व्यक्ति की सफलता नहीं है, किसी दल की सफलता नहीं है। भारत के फेडरल स्ट्रक्चर ने, भारत की विविधता ने 60 स्थानों पर 200 से अधिक समिट और उसकी मेजबानी हिंदुस्तान के अलग अलग रंग रूप में देश की अलग अलग सरकारों ने बड़े आन बान शान से की और ये प्रभाव पूरे विश्व भर के मन पर पड़ा हुआ है। ये हम सबके सेलिब्रेट करने वाला विषय है, देश के गौरवगान को
बढ़ाने वाला है। तो आ હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ સત્રમાં સંબોધન આપી રહ્યા છે, આના પર ખાસ ફોકસ રાખવાનું રહેશે, પણ હાલ સમય થયો છે એક રજા લેવાનો, મને આપશો રજા, આગળ માર્કેટની એક્શન યથાવત રહેશે, તમે જોતા રહો સીબીસી બજાર।